નમસ્કાર આપ જો રહ્યા છો સંદેશ ન્યૂઝ અને ગુજરાતી મીડિયાના લોકસભા બેઠક કે જે સુરત અને નવસારી બંને જિલ્લાની અંદર જે સાત વિધાનસભા છે એને આવરી લે છે અને બે હાજર નવ થી અસ્તિત્વમાં આવી ત્યારથી સી આર પાટીલ અહીંયા આગળ સાંસદ છે આ વખતે કોણ કોંગ્રેસમાંથી લડવાનું છે એ પણ અત્યાર સુધી

નવસારીમાં ઘણા બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ નથી આવ્યું એ પ્રશ્નોનું નિરાકરણ સો સોય આવવું જોઈએ રસ્તા છે ટ્રાફિકની સમસ્યાઓ છે અમુક એવા કોઈક બાંધકામો છે એવા ઘણા બધા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવવું જોઈએ અને જનતાએ રાષ્ટ્રહિતમાં સત પ્રતિશત મતદાન વિચાર કરીને કરવું જોઈએ ઓકે શત પ્રતિશત મતદાનની સાહેબે સૌથી પહેલાં અપીલ કરી છે સૌથી વધારે જરૂર છે બહેનો પણ અહીંયા મોટી સંખ્યામાં આપણી જોડે છે મેડમ સૌથી પહેલાં આપને પૂછું કે અહીંયા જે નવસારીના વિકાસની વાત કરીએ સી આર પાટીલ છે અને સૌથી વધારે લીડથી દેશમાં જીત્યા બે હજાર ચૌદમાં પણ નરેન્દ્ર મોદી પછી એમની સૌથી વધારે લીડ હતી તો સ્વાભાવિક છે ઘણા બધા કામ નવસારીમાં થયા હશે હા ઘણા બધા કાર્યો થયા છે નવસારીમાં અને વિકાસના કાર્યોમાં કહીએ તો સૌથી પહેલું યોગનું મહત્ત્વનું કાર્ય થાય છે અને અમે બધા જ બહેનો યોગથી જોડાયેલા છે તો અહીં લગભગ સિત્તેરથી વધુ યોગના ક્લાસો ચાલે છે આજના પ્રસંગે એવું જ કહીશ કે મતદાન જાગૃતિ હોવી જોઈએ અને હન્ડ્રેડ બધા જ લોકો મતદાન કરવા જોઈએ બિલકુલ અને યોગને એક આંતરરાષ્ટ્રીય ઓળખ મળી છે તો એનો પણ આનંદ હશે એના વિશે કંઈ કહી શકો છો એ અમારા માટે તો તહેવાર જ છે કારણ કે યોગ એ કંઈક છુપાયેલું હતું અને આપણી પરંપરાગત સંસ્કૃતિ છે પણ અત્યારે હવે એવું ઉજાગર થયું છે કે બધા જ ઘરમાં યોગ પહોંચી ગયું છે ઓકે આ બાજુ વાત કરીએ અચ્છા સાહેબ તમે આ બાજુ આવી ગયા મેં કીધું પાછળ કોણ આવ્યું હું તો એકદમ ચમકી ગયો મારું ધ્યાન આગળ ચર્ચામાં હતું અચ્છા નવસારીની વાત કરીએ આપણે મને લાગે છે ગઈ વખતે બે હજાર બાવીસની ચૂંટણીમાં પણ હતા ત્યારે પણ ચર્ચા થઈ હતી એ પછી અત્યારે ફરી પાછા આપણે ચોવીસની અંદર ભેગા થયા છીએ અહીંયા આગળ તો કઈ રીતે નવસારીને જુઓ છો કેટલાક પ્રશ્નો છે અહીંયા આગળ ગઈ વખત જ્યારે હું આવ્યો તો શહેરના પણ પ્રશ્નો હતા અને એની સાથે વિધાનસભાના પણ પ્રશ્નો હતા લોકસભાના પ્રશ્નોની જો વાત કરીએ તો કયા પ્રશ્નો અહીંયા દેખાય છે અહીંયા બધા પ્રશ્ન જ છે એનું કારણ તમને કહું છેલ્લા સત્યાવીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે દસ વર્ષથી મોદીજી રાજ કરે છે ઉપર સેન્ટ્રલમાં સત્યાવીસ વર્ષથી નવસારી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે હાલમાં નવસારી જિલ્લાની અંદર જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકાથી માંડીને બધે જ અને તમામ એક વાંસદાને છોડીને ત્રણ ધારાસભ્યો પણ એ લોકોના છે આ શહેરની અંદર આ મહાનગરપાલિકાની બનાવવાની જે વાત છે હું એમ કહું છું કે આ શહેરના તમામ વિસ્તારોમાં તમારો આ રથ ફેરવીને જાઓ એક પણ રસ્તો સલામત નથી બધા રસ્તા તૂટેલા છે આ શહેરના તમામ લોકો દરેક વોર્ડના લોકો મીઠા પાણીની સમસ્યાથી તફડી રહ્યા છે પાંચ કરોડને સિત્તેર લાખથી શરૂ થયેલી ઓગણીસોને સત્તાણુંમાં શરૂ થયેલી મીઠા પાણીની યોજના આજે સો કરોડના આંકડાને વટાવી ગઈ છે આ શહેરના લોકોને મીઠું પાણી મળતું નથી નેવું ટકા લોકો પીવાનું પાણી વેચાતું લે છે ડ્રેનેજ ઉભરાવાની સમસ્યા યથાવત છે શિક્ષણ ખાડે ગયું છે રેલવેને જે એક પ્રાથમિકતા અહીંયા મળવી જોઈએ કારણ કે આ જ લાઈન છે એ ડિવિઝનનું એ એ ગ્રેડનું રેલવે સ્ટેશન આપેલું છે તો શું એ જે એ ગ્રેડ પ્રમાણેની સુવિધાઓ અહીંયા મળે છે કે કેમ સુવિધાઓ તો અમે કહીએ એના કરતાં તમે ત્યાં જઈને ચેક કરો તો તમને વધારે ખ્યાલ આવે દર વખતે ઇલેક્શનો હોય તો ઇલેક્શન ટાઈમે ત્યાં આગળ સ્લીપર વધેરીને બધા કાર્યક્રમો થાય છે પણ લોકોને સુવિધાના નામે આજ દિન સુધી બ્રિજ પણ બનાવીને તૈયાર છે પણ લોકોને આપ્યો નથી તમે દરેક પ્રશ્ને અહીંયા આ લોકો પ્રચાર સિવાય બીજું કંઈ કરતા નથી તો ખેડૂતોના પ્રશ્નો ખેડૂતોને વળતરની વાત છે તો અહીંયા તો કેવી રીતનું છે પહેલાં તો તમે એ જણાવો વસ્તુ જે અત્યારે ચાલી રહેલા છે જે પ્રકલ્પો બુલેટ ટ્રેન હોય એક્સપ્રેસ હાઇવે હોય અને જે ગેસ લાઈનો છે તો એની અંદર ખેડૂતોને આપવાની જોગવાઈ થઈ ચૂકેલી છે પછી બી ખેડૂતોએ આંદોલન કરવા પડે અને માગણી કરવી પડે એ કેટલી વાજબી બીજી એક વસ્તુ ખેડૂતોનો અત્યારે સૌથી મહત્ત્વનો પ્રશ્ન આનંદીબહેનના વખતથી સેટેલાઇટ રિસર્વે થયેલું અને બોગસ થયેલું હું એમ કહું કેમ કે દરેક જગ્યાએ એક ક્ષતિ છે તો એક ક્ષતિ દૂર કરવી જોઈએ ભયો ભાઈઓને ઝઘડા ઘૂસી ગયા ઉકાઈ ડેમના જે જળાશય છે એનું પાણી આપવાનું તો એ ગાંધીનગરથી નક્કી થાય અહીંયાના સ્થાનિક ખેડૂતોને કયા પાક માટે ક્યારે જરૂરિયાત હોય એ બધા મુદ્દા લઈને એટલે ખેડૂતોની એટલી બધી સમસ્યા છે પાવર તો ખેડૂતોને દિવસ દરમિયાન પાવર મળવો જોઈએ આ એરિયામાં હિંસક પ્રાણી આવી ગયા છે આગળના વખતમાં તો એ હિંસક પ્રાણીઓની સામે ખેડૂતોએ જજમવાનું જોખમ લઈને ચાલવાનું ખેડૂતોએ જે પાક ધિરાણ લીધેલા હે એમાં ખેડૂત કેટલા ભરી શકાય આવક બમણીની તો વાત જ છોડી દો એટલે આ બધાની વચ્ચે જે કંઈક સતી છે એ હવે પછી જે કંઈ સરકાર આવે એની પાસેથી આ ખેડૂતો અપેક્ષા રાખે કે ખેડૂત સુખી થાય અને એના છોકરા બી સારી સ્કૂલમાં ભણે એવી પોઝિશનમાં આવે એટલે ખેડૂતોના જે પ્રશ્ન છે બીજી એક વસ્તુ કે હિંસક પ્રાણી છે તો એને માટે ખાસ કે જ્યારે એ ખેડૂત ઉપર હુમલો કરે તો ખેડૂત સ્વ બચાવ માટે કોઈપણ હોય સ્વ બચાવ માટે પ્રયત્ન કરે અને તે વખતે જીવદયા પ્રેમી હોય કે ગમે તે હોય પરંતુ સ્વ બચાવ કરતાં જો એ જાનહાનિ થાય પ્રાણીની તો એના પર કોઈ પણ પ્રકારના એક્શન લેવાવા ન જોઈએ યુવાનો માટે રોજગારીના કેવા અહીંયા સાધનો સંસાધનો કે પછી ઓપોર્ચ્યુનિટીઝ સૌપ્રથમ તો નવસારીમાં રોજગારી માટે તો કોઈ પણ તક નથી નવસારીથી લોકો ત્રીસ ત્રીસ કિલોમીટર ટ્રેનમાં લટકી લટકીને જાય છે અને એમાં ઘણા વર્ષો લાસ્ટ ઘણા વર્ષોમાં ઘણા છોકરા લોકોની અકાલ મૃત્યુ પર થઈ છે અને નવસારીમાં રોજગારના અમે ઝીરો છે પણ અમને રોજગાર માટેની તકો ઘણી આવવાની છે એ વાત થઈ છે પણ જ્યારે થશે ત્યારે અમે માનીશું કે આ રોજગારની તક અમને મળી છે આજે ઘણી બધી સરકારી યોજનાઓ છે તેમાં પ્રાઇવેટ બેઝ પર ભરતી કરવામાં આવે છે આજે અમે કેટલા વર્ષથી તૈયારી કરીએ છીએ પણ કોઈ પણ ભરતીમાં તેઓ કર્મચારીને કાયમી લેતા નથી અગિયાર મહિના ટેન્ડરે લઈને પછી છૂટા કરી દે છે તો તેનું જીવન શું લોકો આજે કોલેજ કરીને ગ્રેજ્યુએશન કરીને કમ્પ્લીટ કરીને બસ ભટકે છે અહીંથી મારે લોકો આજે સુરતથી લઈને વલસાડ વચ્ચેના જે પટ્ટો છે તેમાં રોજગારમાં પીસાઈ રહ્યા છે લોકોને સુરત જવું પડે છે વલસાડ જવું પડે છે તો ઇન્ડિયાની બહાર જવું પડે છે ઓકે અને જે સ્ટાર્ટઅપની એક વાત છે કે આજનો યુવાન આજનો યુવાન માત્ર એક નોકરી કરીને રોજગાર ન મેળવે સ્વનિર્ભર બને આત્મનિર્ભર બને એન્ટરપ્રિન્યોર બને એક બિઝનેસ સાથે ઉદ્યોગ સાહસિક બને એના માટેની પણ યોજનાઓ ચાલે એનો લાભ મળે છે કે નહીં વાત કરીએ નવસારીની તો નવસારી ખૂબ જ શાંતિપ્રિય માહોલ છે નવસારીમાં નવસારીમાં કોઈ પણ ઉદ્યોગ લઈ લો કોઈ પણ ઇન્ડસ્ટ્રી લઈ લો આજે તમે નવસારીના ઘરોમાં જાઓ ગૃહિણીમાં તો ત્યાંના લેડીસો પોતાનું સ્વરોજગાર ઉત્પન્ન કર્યું જ છે આજે તમે લાડી ગલ્લાઓ જુઓ ત્યાં પણ સ્વરોજગાર ઉત્પન્ન થયું જ છે તો રોજગારને ખાલી તમે નોકરીના નજરે જોશો તો તમે રોજગાર નહીં મળશે પછી કારણ કે આત્મનિર્ભર બનવા માટે મોદી સાહેબ પણ કહી જ રહ્યા છે કે આત્મનિર્ભર બનો પણ તમે ફક્ત નોકરીના સહારે બેસી રહેશો કે નોકરી જ જોઈએ અમને તો એ તો કોઈ વાતમાં પોસિબલ જ નથી કારણ કે ગ્રેજ્યુએશનની સંખ્યા પણ વધી રહી છે વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધી રહી છે એની સામે નોકરીની તકો ઓછી છે તો કેમ નહીં આપણે આત્મનિર્ભર બનીએ કેમને આપણે પોતાનો રોજગાર વિચારીએ તેમજ નવસારીની વાત કરું તો નવસારીની લોકસભા સીટ એવી છે કે જેમાં દર વખતે સાંસદ સીટ ચૂંટાય જ છે નવસારીમાં ઘણા બધા કામો થયા છે ઘણા બધા કામો આ પણ છે જેમ કે ઓવરબ્રિજની વાત કરું તો જે ત્રણ બ્રિજો બની છે હવે બ્રિજની જ્યારે બનવાનું હતું એમાં ઘણો લાંબો સમય જતો રહ્યો તો જે કામો થાય છે કામો થાય છે પણ કામોની સ્પીડમાં કેટલી ગતિ વધે એમ તો કામોની સ્પીડ વધવી જોઈએ તેવી ખાસ નવસારી લોકોની માગણી છે એમ બિલકુલ નવસારીના લોકોની માગણી છે પ્રશ્નો છે એવું આજે વાત થઈ રહી છે કે નવસારીની અંદર કશું થયું જ નથી તો શું એવું ખરેખર છે ના એ વાત તો ખોટી છે નવસારીમાં ઘણું બધું થયું છે અને થાય પણ છે પણ જે મુખ્ય અમુક અમુકો જે આપણે બધું વિચારીએ છીએ રોજગારના બાબતમાં તો જે ઉદ્યોગો સ્થપાવા જેવા હતા તે નથી સ્થપાયા પણ એના સામે હમણાં ગોલ્ડી મફરલાલ ભલે બંધ થઈ ગઈ એના સામે ગોલ્ડી આવી તો આજુબાજુના વિસ્તારોના બિલ્ડીંગ બધા લોકોને રોજગાર મળ્યો છે એટલે જે બધી ભ્રામક વાતો છે એ ખોટી છે ને યુવા લોકોને રોજગાર બી મળ્યો છે ને યુવા પોતે સ્વનિર્ભર બને સરકાર પ્રત્યે નહીં બને તો અમે સ્વાવલંબી ભારતને જો ઉપર લઈ જાઓ તો પોતે નિર્ભર બનવું પડશે સરકાર ઉપર નહીં ફ્લડ નવસારીની અંદર એક મોટી સમસ્યા છે એને રોકવા માટેની રજૂઆતો ઘણી બધી થઈ ભૂતકાળની અંદર આપણે જોયું અને એમાંથી નવસારી પાછું બેઠું પણ થયું પણ એના માટેની કોઈ વ્યવસ્થા એકસો ને અડસઠ કરોડ રૂપિયાની ગ્રાન્ટ પાછી ગઈ સયાજી નગરી આ કહેવાતી ગાયકવાડી રાજનો આ સુબો એક ફૂટ મોટી ગટર નથી ભૂગર્ભમાં છેલ્લા સત્તાવીસ વર્ષથી સ્થાનિક સત્તા મંડળનું રાજ છે અમે મેડિકલ કોલેજનો પ્રશ્ન ઉઠાવેલો બે હજાર ઓગણીસમાં વિરોધ પક્ષ તરીકે અમે પ્રશ્ન આપેલો ત્યારે આ જીવર્સની કોલેજ આવે છે સંપૂર્ણ સરકારી મેડિકલ કોલેજ તો હજુ આવતી જ નથી શું કોઈ નક્કર કામગીરી થઈ જ નથી હજી સુધી પ્રશ્નો તો ઘણા છે ભ્રષ્ટાચારના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે એ બધા પ્રશ્નો પર પણ અમારા માટે જેણે રામ મંદિર બનાવ્યું છે જેણે કાશી વિશ્વનાથનું કોરિડોર બનાવ્યું છે જેણે દ્વારકાનો પુલ બનાવ્યો છે અમને જ્યારે રામાયણમાં એવું સંભળાતું કે રામે શ્રીલંકા જવા માટે પુલ બનાવ્યો પણ અમારા માટે તો સાક્ષાત આ ભગવાન મોદી જ છે કે એણે દ્વારકાથી બેટ દ્વારકા જવા માટે પુલ બનાવી અને જે જનતાને અને આખા હિન્દુસ્તાનમાં જે હિન્દુનો ઝંડો અને જે ભગવા કરણ કરવાનો જે પ્રયત્ન કર્યો છે એટલે અમારા માટે તો ભગવાન એ જ છે ગેસનો બાટલો ભલે બસો થી ચારસો થાય પણ વોટ તો અમારો મોદીજીને જશે બહેનો સાથે વાત કરીએ અહીંયા આગળ મેડમ મહિલા સુરક્ષાની પણ ઘણી બધી વાતો થતી હોય મહિલાને એક ગૃહિણી તરીકે ઘર ચલાવવાની વાત હોય કે પછી મહિલાઓની સુરક્ષાની વાત હોય નવસારીની અંદર માહોલ કેવો મહિલાની અંદર મહિલાને તો સુરક્ષા છે જ પૂરતી સુરક્ષા ઓકે મહિલાઓની પૂરતી સુરક્ષા છે પૂરતી સુરક્ષા છે અહીંયા મહિલાઓ માટે અમે રાત્રે 12 વાગે ભી ગમે ત્યાં નીકળી શકીએ છે અને એકદમ સેફલી ફરી શકીએ છે ઓકે અને કાયદો વ્યવસ્થા કોઈ તકલીફ નહી અહીંયા આગળ ગૃહિણીઓને ઘર જો ચલાવવું હોય તો એમના માટે કેમ જરૂર નથી પડી જરૂર નથી પડી એટલે એના માટે કંઈ કહી ન શકાય પણ સુરક્ષા લેડીઝ માટે તો છે જ બરાબર છે અને ગૃહિણીઓ માટેનું જીવન ગૃહિણીઓ માટે તો જીવન મોંઘવારી છે મોંઘવારી છે બધું બરાબર છે પણ તમે એક સાથે બધી વસ્તુની અપેક્ષા નહીં રાખી શકો બરાબર છે મોંઘવારી તો છે જ પણ તેમાં પછી તમે ગૃહિણી તરીકે તમને ઘર ચલાવતા આવડવું જોઈએ અને એ પછી ઉપર જાય છે એવું કહેવા માંગો છો ઓકે ચાલો સાહેબ જોડે વાત કરીએ અચ્છા સાહેબ આ બાજુ હિન્દુત્વની પણ વાત થઈ ઘણી બધી વાતો થઈ પાવાગઢની કે પછી રામ મંદિરની વગેરે 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 અને બીજી બાજુ મોંઘવારીની વાત થઈ કઈ રીતે મત અપીલ સિવાય બીજી કઈ રીતે છો તમે સો સો ટકા લોકોના પ્રશ્નોનું નિરાકરણ આવવું જ જોઈએ હિન્દુત્વ પણ એટલું જરૂરી છે રાષ્ટ્રીય સુરક્ષા પણ એટલી જરૂરી છે અને લોકોના જે પ્રશ્ન જે લોકોને નીચે સુધીને જરૂરી છે અડી રહ્યા છે નડી રહ્યા છે એ પણ જરૂરી છે એનું નિરાકરણ આવવું જ જોઈએ તો રાષ્ટ્રીય સુરક્ષા મુદ્દે શું કામ તમને દેખાય છે રાષ્ટ્રીય સુરક્ષા માટે તો ઘણી બધા આપણે તમે છેલ્લા કેટલા ટાઈમથી જુઓ કે હમણાં સમજો કે સી સી ડબલ એની વાત કરીએ એ સિટીઝન એમેન્ડમેન્ટ એક્ટ જે લાગુ પડ્યો અને એ શોર્ટ ટાઈમમાં એના એનઆરસી લાગુ પડશે તો એ સેના માટે કરવામાં આવ્યું કે જે ક્યાંયને ક્યાંક ઘૂસપેટ થાય છે અને જે આંતરિક સુરક્ષાની બાબતો છે તો આંતરિક સુરક્ષાને લઈને આવા કાયદાઓ પણ જરૂરી છે એટલે એ આવનાર દિવસોમાં જોવાશે હમણાં તરત નથી જોવાનું એટલે જેમ બહેનોના પ્રશ્ન છે કે મોંઘવારીના પ્રશ્નો છે એ પ્રશ્નોનું નિરાકરણ પણ સોય સોડા આવવું જ જોઈએ અને જે બેઝિક જરૂરિયાતો છે એ બેઝિક જરૂરિયાતોનું પણ નિરાકરણ આવવું જોઈએ એટલે બંને વસ્તુનું બેલેન્સ રહેવું જોઈએ બિલકુલ તમે કઈ રીતે જુઓ છો રાષ્ટ્રીય સુરક્ષાને આજે પાકિસ્તાન ભીખ માંગું થઈ ગયું છે ચીન આંખથી આંખ મિલાવીને વાત કરી શકતું નથી આજે તમે કોઈ પણ ફોરેન કન્ટ્રીમાં ખાલી હિન્દુસ્તાનનો ઝંડો બતાવે ને એટલે એ કન્ટ્રીવાળા ઇન્ડિયામાં માણસોને મૂકવા આવે છે એ આ ભીખ છે નરેન્દ્રભાઈ મોદીની અને રાષ્ટ્રીય સુરક્ષાની જે વાત કરો છે ને આ એનો પ્રભાવ છે ચાલો રાષ્ટ્રીય સુરક્ષાની વાત કરીને મિત્ર તો આજે ચીન છે ને અરુણાચલની સરહદમાં ઘૂસવામાં આવડ્યું ને ગામ બનાવવામાં આવડ્યું વિદેશ નીતિ ફેલ છે આપણી મીડિયા જે આજે જે કંઈ બી બતાવે છે ને ઇલેક્ટ્રોનિક મીડિયા કે પ્રિન્ટ મીડિયા ઇન્ટરનેશનલ બાબતે એમાં આપણે એક્સટર્નલ અફેર્સની નીતિ ફેલ છે દુનિયાના દેશો એકચ્યુઅલી છે ને આપણી મજા લે છે સમજો આ એક ઇન્ટેલેક્ચ્યુઅલ વાત છે જ્યાં જેટલું તમે વાયરલ કરશો એટલે ખબર પડશે વિદેશ નીતિમાં આપણે ફેલ છીએ સુરક્ષા પેલા ભાઈએ પાકિસ્તાનની વાત કરી કંગાલ દેશ છે એની શું ચિંતા કરવાની આપણે કંગાલ દેશ છે બાંગ્લાદેશ આપણા કરતાં હેપીનેસ ઇન્ડેક્સ રેશિયોમાં આગળ છે ભૂખમરો આપણે ત્યાં વધારે છે દોસ્ત આ બધી આંતરિક સુરક્ષાની જરૂર છે દેશમાં શિક્ષણ સ્વાસ્થ્ય રોડ રસ્તા ઇન્ફ્રાસ્ટ્રક્ચર આઈઆઈટી આઈઆઈએમ એઇમ્સ ઇસરો ડીઆરડીઓ

યુવાનો માટે આપણે કહીએ તો મારા માટે વધારે નથી કેવું પરંતુ એટલું જોવું છે કે ભારતીય જનતા પાર્ટી જીતે તો ભારત દેશના વાસીઓ ખુશ થતા છે પરંતુ જ્યારે કોંગ્રેસ પાર્ટી જીતે ને તો પાકિસ્તાનમાંથી એના હો હલ્લા થાય છે તો મતલબ કયા દેશવાસીઓ જીતે તો કોને ગર્વ થવો જોઈએ એ વસ્તુ ગર્વનો વિષય છે ભારતમાં ભારતીય જનતા પાર્ટી જીતતી છે નરેન્દ્ર મોદી સરકાર આવતી છે તો ભારત પાકિસ્તાન કોંગ્રેસ જીતતી છે તો ક પાકિસ્તાનમાં માં ડંકા વાગતા છે એનું કારણ શું છે ત્યાં કરવાની વાત કરવાની એનો હા 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 શિક્ષણ નીતિ ની વાત કરે છે આજે જે એક થી આઠ ની માધ્યમિક સ્કૂલ છે આજે તમે કોઈ પણ માધ્યમિક સ્કૂલમાં જતા રહ્યો આજે એટલી મોટી 62 ઇંચની એર ટીવી છે જે ટેકનોલોજી વધી છે બાળક લોકોને ભણવા માટે તમે આજે કોઈ બી સ્કૂલમાં જાઓ અને આજે બધી કોલેજોમાં ડ્રોન ડ્રોન શિક્ષણ નીતિ અને બધી તાલીમો આપવામાં આવે છે એ લોકોને દૂરબીન ડ્રોન બધી સુવિધા આપવામાં આવી છે અને શિક્ષણ નીતિમાં ઘણો બદલાવ આવ્યો છે અને આજે છોકરાઓને આજે તમે સ્કૂલમાં જાઓ એ લોકોને આજે ટીવી પર ભણાવવામાં આવે છે આજે છોકરા લોકોને ટીવી ના ઉપર માધ્યમથી નોલેજ આપવામાં આવે છે એટલે શિક્ષણ થી બદલી છે ઘણો બધો ફરક આવ્યો છે અને ચલો આ સાહેબ કહેવા માંગે છે એમનો મત પણ જાણી લઈએ એને 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 છોડી દો એ જે પણ અંદર ચર્ચા ચર્ચી હોય તમે કઈ વાતની રજૂઆત તમારા મુદ્દા શું અથવા તો તમે કઈ રીતે જુઓ છો સરકારનો વહીવટ સરકારનો કામ સરકારનો વૈવાટ એક નંબરનો છે એના જેવી સરકાર આ સુધી આવી જ નથી અમારી લાઈફમાં જોઈ જ નથી ંગ્રેસના શાસનમાં હું જોવાનું મળ્યું છે કાંગ્રેસના શાસનમાં હું જોવાનું મળ્યું છે કાંગ્રેસના શાસનમાં ભૂખો લોકો ભૂખે મરતા હતા લોકોને રહેવાનો ઠિકાણો નહીં હતો લોકોને આટલી બધી સબસિડી આપેલી છે લોકોને આટલા બધા મકાનો બનાવીને આપ્યા છે સરકાર શું જુએ ક્યાંથી પૈસા આવે છે હવે મફત બધા મફત મફતને માંગે છે ઘણી બધી ચર્ચાઓ થઈ શકે એમ છે પણ સમયના બંધનમાં સાહેબ આપણે બંધાયેલા છીએ સમય આપણાથી ઉપર છે અને માટે સમયને માન આપવું જરૂરી છે અને માટે આ ચર્ચાને અહીંયા આગળ અત્યારે વિરામ આપવો જરૂરી બન્યો છે અને માટે જ અત્યારે સમય થયો છે વિદાય લેવાનો આપ સૌ નવસારીવાસીઓ મોટી સંખ્યામાં અમારી સાથે જોડાયા એ બધા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ ફરી મળીશું એક નવી લોકસભા બેઠક પરથી ત્યાં સુધી લોકો સાથે ચર્ચા કરીશું ત્યાંના પ્રશ્ન ત્યાંના પ્રશ્નો ત્યાંની ચર્ચાઓ ત્યાંની સમસ્યાઓ જાણીશું પણ અત્યારે સમય થયો છે આપનાથી વિદાય લેવાનો આ નવસારી લોકસભા બેઠક ઉપરથી જોઈએ કે હવે શું થાય છે કોના દાવા સાચા પડે છે કોના દાવા ખોટા પડે છે અત્યારે લઉં છું વિદાય નમસ્કાર